નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. લોકશાહીના દેશની આપણે વાત કરી રહ્યા છીએ. ઘણા બધા દેશોમાં લોકશાહી ચાલે છે, પરંતુ ભારત પર અત્યારે એક વર્ચસ્વનો સવાલ હોય તેવો એક સવાલ ઉભો થયો છે, અને એ છે ઈવીએમનો વિવાદ, એટલે કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન પર છેડછાડ થઈ શકે છે કે નહીં. આ પ્રશ્નએ સમગ્ર દેશમાં એક ચર્ચા જગાવી છે, અને એટલા માટે જ આજે ઇલેક્શન કમિશન દ્વારા ઘણી બધી ફરિયાદો આવી હોય તેના આધાર પર ઇલેક્શન કમિશન દ્વારા એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. અને ઇલેક્શન કમિશન દ્વારા પત્રકાર પરિષદમાં ખાસ જેટલી પણ શંકાઓ હતી, જે પણ ફરિયાદો કરવામાં આવી છે, જે પણ આક્ષેપ લગાવવામાં આવે છે, એ બધી જ ફરિયાદોની સામે તેમણે પોતાનો જવાબ રજૂ કર્યો છે. તેમ છતાં પણ વર્ચસ્વની વાત કરવામાં આવી હોય, લોકશાહીની વાત કરતા હોય, ત્યારે મતદારોનો વિશ્વાસ ડગવો ન જોઈએ. મતદારોનો જે વધારે પડતો વિશ્વાસ છે, વધી શકે તેના માટેની વાત કરવામાં આવી છે, કે તેના આધાર પર ઇલેક્શન કમિશન દ્વારા હવે પડકાર આપવામાં આવ્યો છે રાજકીય પાર્ટીઓને. અને રાજકીય પાર્ટીઓ જે તે સમય આપવામાં આવ્યો છે, તે સમયમાં નોંધણી કરાવી શકશે, ત્રણ પ્રતિનિધિઓ રજૂ કરવા પડશે, અને તે લોકોને 4 કલાકનો સમય આપવામાં આવશે. તેની સમયમર્યાદા અને તારીખ પણ નક્કી કરવામાં આવી છે. તે પ્રમાણે હવે આગળના દિવસોમાં જોવું રહ્યું કે ઈવીએમમાં છેડછાડ થઈ શકે છે કે નહીં, અને એની પર અત્યારે ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રૂઝાન ખંભાતા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, અને મહેશભાઈ પંડ્યા, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં. મહેશભાઈ, શરૂઆત આપનાથી કરું. ઈવીએમ માટે જે વિવાદ ચાલી રહ્યો છે, આપણે એવું કહી શકીએ કે માયાવતીએ આ ચર્ચા ઉભી કરી, ત્યારબાદથી આમ આદમી પાર્ટીએ ડેમો આપ્યો, એટલે આ વખતનો જ આ વિવાદનો મુદ્દો કહી શકે સમગ્ર ભારત દેશમાં, કે આ ભૂતકાળમાં પણ આ ચર્ચા થઈ ચૂકી છે? શું કહેશો? લગભગ 2007 થી આ વિવાદનો મુદ્દો ઉભો થયેલો. જી, અને તમે જુઓ 2007 માં અને પછી સુબ્રમણ્યમ સ્વામી જે છે, બિલકુલ એમણે મુદ્દો ઉભો કરેલો. એ તો હાઈ સુપ્રીમમાં પણ ગયા હતા. જી, લાલકૃષ્ણ મડવાણીએ પણ મુદ્દો ઉભો કર્યો હતો. જી, એ પછી ગુજરાતના 2012 ના ઇલેક્શન થયા, એમાં પણ આ મુદ્દો આવ્યો હતો. જી, એના વિવાદો થયા છે, ઘણા વિવાદો થયા છે, પણ સમ એક્સટેન્ડ એ વ્યાપક વિરોધ બહુ દેખાયો નહોતો બહુ. ઓકે, પણ જયારે યુપીનું ઇલેક્શન થયું, જી, અને એમાં જે માયાવતીએ મુદ્દો છેડ્યો, જી, અખિલેશે ગભરાતા ટેકો આપ્યો, જી, અરવિંદ કેજરીવાલે ચોખ્ખું આક્ષેપ મૂક્યો કે આ થયો છે, ડેમો આપ્યો, અને પછી બહુ લોકો બહાર આવ્યા. જી, અને એ કેસ સુપ્રીમમાં ચાલી પણ રહ્યો છે. બિલકુલ, એક કોર્ટ ઉત્તરાખંડનો કેસ હાઈકોર્ટમાં પણ ચાલી રહ્યો છે. હાઈકોર્ટે 12 બેઠકોના ઈવીએમ સીલ કરાયા છે, એટલે પ્રાઇમા ફેસિસ એવિડન્સ કે એના બેજ ઉપર. અને દિલ્હી નગરપાલિકાનો પણ એક ઈવીએમ, એટલે એક મતવિસ્તારનું ઈવીએમ સીલ કરાયું છે. એટલે એ ક્યાંક તો એવી એરર, હું એમ નથી કહેતો કોઈ રાજકીય પાર્ટીએ કર્યું, હા બરાબર છે, ક્યાંક આ ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં એરર દેખાઈ છે, એના સંયોગિક પુરાવા મળ્યા છે, એને આધારે સુપ્રીમ કોર્ટે પણ બોલવું પડ્યું. પણ મહેશભાઈ, આપણે ઉત્તરાખંડમાં કીધું કદાચ કે ઉત્તરાખંડમાં સીલ કરવામાં આવ્યા છે, કોઈ ખાસ કારણ એમાં બહાર આવ્યું છે કે એમાં એવા નોંધાયા છે કે માનો કે એક મશીન હોય, હવે એ બુથ છે, બુથમાં 50 લોકોએ વોટિંગ કર્યું, જી, 50 મતદારો છે, જી, મશીનમાં 60 નીકળ્યા હોય, મશીનમાં 70 નીકળ્યા હોય, બરાબર, હું આપણા ગુજરાતની વાત કરું. 2012 ના ઇલેક્શનમાં પાદરામાં એવું બનેલું, જી, કે 40 મતદારોએ મત આપ્યું, પછી મશીન બગડ્યું, જી, નવું મશીન મૂકવામાં આવ્યું, પછી જયારે એની ગણતરી થઈ તો 40 માંથી 60 મત નીકળેલા, બરાબર છે. એટલે આવું ઘણી જગ્યાએ નોંધાયું છે, એટલે એરર છે. જી, અને આવી એરર, એક પણ એરર વાજબી નથી. ઇલેક્શન કમિશન એમ કહે છે કે ભાઈ રિઝલ્ટ ક્યાં બદલાય છે, બરાબર, પણ એરર તો છે ને તમારું, આવી એરર થાય, શંકાઓ જાય, અને જે આપે જે પૂર્વમાં વાત કરી, લોકોનો વિશ્વાસ ડગી જાય. 70 વર્ષ જૂની આટલી મોટી વિશ્વની લોકશાહી જે અડીખમ ઉભી છે, અને હવે આપણે મેચ્યોરિટી તરફ આગળ વધી રહ્યા છે, ચોક્કસ, અને એ લોકશાહીમાં કઈ ડાગ લાગે તો શું કામ. એટલે ઇલેક્શન કમિશન તો બચાવ કરવો જોઈએ, ના નથી કહેતો કે એનું છે, પણ વિકલ્પ શોધવો જોઈએ કઈ. ઓકે, પણ રૂઝાનજી, આપ સૌથી પહેલા તો આપની પ્રતિક્રિયા જાણવા માંગીશ કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન જે કહેવાય છે એમાં ખરેખર છેડછાડ શક્ય છે કે નહીં, આપ શું કહેશો? સી, આમાં એટલું યાદ રાખજો, જે બી ટેકનિકલ છે, એનીથિંગ ધેટ ગોટ ડિજિટલ ઓર ટેકનિકલ, એમાં છેડછાડ થઈ શકે છે. યા એને એને બીજી રીતે લેવલ હોય તો આખું એનું જેમ પીસી બદલાય કે અંદરનું લેટ છે બહાર. હવે ઈવીએમ થોડું ટેકનિકલી થોડું છે, લેમેનમાં સમજાવીશ કે ઈવીએમ એટલે શું, કે બહાર એક ડબ્બો હોય, ઉપર સ્વિચ હોય, ને અંદર એનું મધરબોર્ડ હોય, મધરબોર્ડ સાથે સાથે એનું જે બી ત્યાં જ્યાં સ્વિચ થાય એ સ્વિચ જે દબાય એનું કાઉન્ટિંગ કરે. ધીસ ઇઝ ફાઇન. હવે માની લો કે કહે છે કે ઈવીએમ ઇઝ નોન હેકેબલ, ફાઇન, મારે એમાં બી નથી પડવું, હશે કોઈક એન્ક્રિપ્શન થતા હશે, બધી 17 ચીજો છે એક્સેપ્ટેડ.
પણ અત્યારે જે આપણે ઓનલાઈન યુટ્યુબ પર યા જે આપણે દિલ્હીમાં જોયું ડેમો આપ્યો યા જે યુટ્યુબ પર બધા ડિફરન્ટ ડેમોઝ બતાવે છે એનો ફંડા એ છે સિમ્પલ કે દેખાય છે તો ઈવીએમ જ એટલે ઈવીએમ જ છે પણ એનું જે મધરબોર્ડ હોય એ કાઢીને બીજું મધરબોર્ડ મૂકી દો અગર તમે બીજું મધરબોર્ડ મૂકી દો તો બટ નેચરલ છે કે ઇટ ઇઝ ઇટ્સ હેકેબલ હેક થઈ ગયું અને હેક થઈ ગયું અને પછી અંદર જે રીતે તમારું પ્રોગ્રામિંગ કરી દીધું હોય કે ભાઈ જેમ દિલ્હીમાં કંઈક પેલી સ્ટોર બતાવી યુટ્યુબમાં મેં આ જોઈ છે જે દિલ્હીમાં બતાવી પહેલા મેં યુટ્યુબમાં જોઈ હતી આવું તો એ પહેલા આથી જેમ મહેશભાઈ કહું એ 2007 એ ઘણું બધું આવું ચાલે છે એટલે ધ પોઈન્ટ ઇઝ ધેટ કે હવે આ જે મશીન્સ છે એ કઈ રીતે એના અંદરના મધરબોર્ડ યા પીસીસ જેને આપણે કહીએ એ કેવી રીતે ચેન્જ થાય છે એ ઇમ્પોર્ટન્ટ છે એક બીજી ચીજ કહેવા માંગુ છું કે હજી તો ઠીક છે આ લોકો જે બોલે છે ઘણી વાર તમે મધરબોર્ડ ચેન્જ ના કરો પણ એની એક બે ચીપ બી ચેન્જ કરો ને કારણ કે મધરબોર્ડ તો એક હાર્ડ ચીપ છે એની ઉપર ચીપ બેસતી હોય તો આખો મધરબોર્ડ ચેન્જ કરવાની બી જરૂર ના પડે હા એ ચીપ કાઢીને બીજી ચીપ મૂકી દેવાય એટલે ઘણા પહેલા જમાનામાં તો અમે ચીપ કાઢતા હતા હવે અત્યારે કદાચ અંદર વેલ્ડેડ આવી હોય તો કદાચ એને થોડો ટાઈમ લાગે ચેલેન્જ હેક માટેની છે એટલે કે ટેમ્પર પ્રૂફ છે કે નહીં એનું તો ઇલેક્શન કમિશન કહી દીધું પણ હવે એની ચેલેન્જ માં અગર માની લો એ હું તમને કહી દઉં હવે આઈ ડોન્ટ નો તે ચેલેન્જ માં એ લોકો એના શું એ છે પણ ચેલેન્જ માં અગર એવું કહે કે લો આ મશીન લો હવે રમો તો આરામથી પહેલા ખોલી દેવાનું મશીન બરોબર છે અને પછી એને શું કહે કારણ કે મશીન હવે મેં જોયા નથી પણ બેઝિકલી પછી સીલ લાગતા હોય તેવા સીલ બીજા બનાવટી બી બની શકે છે એટલે આખું જેને ચોરી કરી છે બધું કરી શકે અને પછી સીધા જે આપણા શું કહેવાય મધરબોર્ડ તમે ચેન્જ કરો તો 100% હેક પણ સવાલ એ થાય મહેશભાઈ જે પ્રક્રિયા છે કે ઈવીએમ મશીન જ્યાં બને છે ત્યાંથી આવે છે ઇલેક્શન કમિશન પાસે આવે સ્ટેટ પાસે પહોંચે છે મોકપોલ કરવામાં આવે છે રાજકીય પાર્ટીઓના પ્રતિનિધિઓની સામે મોકપોલ થાય છે આ પ્રક્રિયા જે ચાલી રહી છે તો તટસ્થ પ્રક્રિયા જોવા મળી છે આમાં ક્યાંય આપણે છેડછાડની શક્યતા જોવા જ નહીં શકતા શું કહેશો ભદ્રેશભાઈ ઓરિસ્સામાં ચેક થયું નાગપુરમાં ચેક થયું એકમાં નાગપુરમાં બધી જ વોટ એનસીપીને મળેલા જી ઓરિસ્સામાં બધા બીજેપીને મળેલા જી આવા ડેમોમાં આ બાર આવ્યું છે એ જે સ્ક્રુટિની કરે છે એમાં એનો મતલબ એવો થયો કે પકડાયા બે ઇલેક્શન કમિશનની હાજરીમાં એટલે હું તો કહું છું કે આ રાજકીય પાર્ટીઓ કેમ એ મુદ્દો નથી ઉઠાવતી કે આ બે તો મશીનો તમે તમારી હાજરીમાં બન્યા છે આવા તો ઘણા એવા કેસ થયા છે કે ડેમો વખતે આવું થયું છે તો એનો મતલબ એવો જે રુજાનબેને કહ્યું તેમ કે શક્ય છે બાય એરર પણ થાય પેલું થાય અને બીજી અગત્યની વાત એ છે કે એ તો બધા તો ચેક નથી કરી શકવાના બરાબર અને ટાઈમ કન્ઝ્યુમિંગ ની પ્રોસેસ છે એટલે રેન્ડમલી ચેક થાય છે ચિપ્સ વચ્ચે બદલાય બે જ આપણી કંપનીઓ બનાવે છે જી એ તમે વચ્ચે ક્યાંક ગરબડ થઈ શકે જે રોજાને કહી નહીં મહેશભાઈ સવાલ એ થાય છે કે આપ કહો છો જે પ્રક્રિયા બૂથ સુધી ઈવીએમ પહોંચે છે એ ત્યાં સુધીની પ્રક્રિયામાં કદાચ છેડછાડ થઈ શકે પણ ઈવીએમ જે મશીન પડ્યું છે એને કોઈ આસપાસના એરિયામાંથી કે ત્યાં આજુબાજુમાં ઉભો રહીને એને હેક કરી શકે એવું શક્ય લાગે છે આપણે ચીપ હોય ને તો ચીપ ને તો તમે કરી શકો ને માનો કે તમારું ટેલિવિઝન છે હું મારા રિમોટ થી તમારું ટેલિવિઝન બંધ કરી શકું મશીન સાથે કોઈ ડિવાઇસ કનેક્ટ નથી કોઈ નેટ કનેક્શન નથી ચીપ મૂકી હોય ને ચીપ્સ તો તમારી એક્ટિવેટ થઈ શકે ધારો કે રુઝાનજી એક કમ્પ્યુટર આપનું પડ્યું છે ને આપના જ ઘરનું કમ્પ્યુટર છે જો ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હોય તો એને હેક કરી શકું પણ કોઈ કનેક્શન નથી આની સાથે જો એમાં એમાં હા યા યુ આર રાઈટ એ વાત સાચી છે ભૈષભાઈ અગર કોઈ કનેક્શન નથી તો ચીપ્સ ને આપણે કાઉન્ટિંગ માઇક્રો ચિપ્સમાં થશે ને હા એટલે જ કહું છું કે એક મિનિટ એટલે જે પેલી સ્ટોરી છે કે બહાર થી ઉભા રહ્યા અને કનેક્ટ કર્યું હમબક સ્ટોરી છે ધેટ થિંગ ડઝન્ટ વર્ક બટ યસ અગેન આઈ રિપીટ કે અગર તમે હાર્ડવેર ચેન્જ કરો છો યા ચિપો ચેન્જ કરો છો ઇટ વર્ક્સ નહીં પણ ઇટ ઇઝ હેકેબલ રુઝાનજી એટલા માટે આ સવાલ થાય છે કે ઇલેક્શન કમિશન આજે એવું કીધું છે કે આપ એને એ મશીન આપને ચાર મશીન આપવામાં આવશે એ ચાર મશીનને આપ કોઈ પણ ડિવાઇસ જે છે એ વાઈફાઈ ડિવાઇસ હશે કોઈ પણ અથવા તો કોઈ કનેક્ટિવિટી હોય એના થકી આપ હેક કરીને બતાવો તો આપને લાગે છે કે શક્ય છે એ જ નથી શક્ય એટલે આઈ એમ સી ઇલેક્શન કમિશન ઇઝ પ્લેઇંગ સ્માર્ટ લેટ મી બી વેરી ક્લિયર જી ટેકનોલોજીના માણસને ખબર પડે અધરવાઇઝ તો લેમેન ને બી ખબર પડે કે સિમ્પલ મોબાઈલ વાપરતો હોય કે એ રિસીવર અંદર છે જ નહીં ને કોઈ દિવસ હતું જ નહીં બરોબર છે ઇટ ઇઝ અ સિમ્પલ આમ જોવા જતો ઇટ્સ અ સિમ્પલ ડિવાઇસ કે ઇટ્સ અ કાઉન્ટિંગ ડિવાઇસ આમ જોવા જતો કોઈ એમાં કોઈ મોટી ટેકનોલોજી બરોબર
ટિંગ 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 એક્ઝેક્ટલી યુ આર રાઈટ બહુ સિમ્પલ ડિવાઇસ છે અને મે બી અંદર એન્ક્રિપ્ટ થતું એ મને ખબર નથી થવું જોઈએ લોજિકલી એન્ક્રિપ્ટ થવું જોઈએ ના થતું એ તો મને ખબર નથી ભારતની જે બી કંપની છે એટલે અગર એ આ પોઈન્ટ ઓફ વ્યૂ થી કહેશે તો ઇલેક્શન કમિશન 100% જીતી ગયું ઓકે એ ચેલેન્જ હા જીતી ગયું પણ અગર લેટ અસ સે કે 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 હવે લો ડિવાઇસ ને રમો તો જેવું એ ડિવાઇસ ખુલશે એટલે તમાસા અંદર ચાલુ થઈ શકે છે ઓકે મારું એ પોઈન્ટ એક સ્પષ્ટીકરણ ના થયું એક પત્રકારે બહુ સારો સવાલ પૂછ્યો હતો કે આ પીવીએમ જે ચેલેન્જ આપી રહ્યા છો કે ઈવીએમ હેક કરીને બતાવો એના માટે ચાર ઈવીએમ આપવામાં આવશે જે તે એક્સપર્ટ હશે અથવા તો નોન એક્સપર્ટ હશે પણ એક પત્રકારે એક સારો સવાલ પૂછ્યો હતો કે એમણે કીધું કે આપ એ મધરબોર્ડ બદલવા માટેનો કોઈ વિકલ્પ આપશો કે કેમ હું એ જ કહું છું ને એટલે આજ મારો ક્યાંનો મુદ્દો ચાલી રહ્યો છે ઇલેક્શન કમિશને કોઈ સ્પષ્ટીકરણ ના કર્યું ખાસ એવું કીધું કે ભારતની કંપની બનાવે છે અને એ સુરક્ષિત છે એટલે આપણે એમાં જો છેડછાડ કરીએ તો પછી ભારતનું ના કહેવાય ના 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 એ તો એ લોજિક ના લાગે ને કારણ કે તમે સમજો કારણ કે એની જોડે એ લોજિક બેસતી જ નથી કારણ કે ભારતની કંપની છે ને ભારતે છેડતા તો વોટ ઇઝ ભારત ભારતની બે કંપનીઓ બનાવે છે અને એમની પાસે એક બોડી છે એક્સપર્ટ બોડી છે જે કમ્પ્લીટ ઓફ ઇન્ટરેસ્ટ નથી ધરાવતી એમને કોઈ આર્થિક રીતે કોઈ પણ પૈસા આપવામાં નથી આવતા એ એમના ઈચ્છાથી જ કામ કરી રહી છે એવી ત્રણ જણની બોડી છે એક્સપર્ટ બોડી અને એ બોડીના રિસર્ચ પરથી આખું મશીન ડેવલપ થાય છે અને એમાં જે પણ ક્વેરીઝ છે બધી સોર્ટ આઉટ થાય છે મહેશભાઈ આવું પણ ઇલેક્શન કમિશને કીધું પ્રૂફ જ છે સવાલ જ નથી વચ્ચે ગડબડ થાય છે એટલે ઇલેક્શન કમિશન સાચું છે પણ વચ્ચે ગડબડ જે થાય છે એ કોણ ચેક કરે છે સવાલ એ છે એટલે ઇલેક્શન ઉપર ના આક્ષેપ નથી ફરિયાદ તો એના માટે થવી જોઈએ જે છે કે એના માટેની ફરિયાદ જ ન હોવી ના 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 એક મિનિટ લેટ મી સ્પેસિફાઈ ઇલેક્શન કમિશન નો પોઈન્ટ સાચો છે કે આ યુનિટ હેક ના થઈ શકે જાણે કે મારું માની લો મોબાઈલ છે રાઈટ હું અંદર બધું સેટ કરું ને મારો મોબાઈલ હેક ના થઈ શકે હું કશું નાખું ને ઇન્ટરનેટ બી ના નાખું રિસેપ્શન બધું બંધ કરી દઉં બરોબર પણ માની લો કે તમને મેં મોબાઈલ આપ્યો તમે એનું પીસી ચેન્જ કરી દીધું અંદર એનું ચિપ ચેન્જ કરી દીધી તો ઓબ્વિયસલી પછી મારો હેક થવાનો છે એટલે ઝઘડો અત્યારે એ નથી કે ભાઈ ઈવીએમ ના જે મશીન નો બહારનો ખોકું છે પણ અંદર જે ચેન્જ થાય છે ઝઘડો અત્યારે એ છે કે જે વોટ પડે છે અને જે વોટ દેખાય છે જે લોકોનું કેવું છે માયાવતી નું લોકો જે જૂના ટાઈમ થી સી બાય ડિફોલ્ટ જે હારવાનું છે કહેવાનું છે એમાં કોઈ ડાઉટ નથી આપણે બી કોલેજ સ્કૂલ માં બી હારતા હતા બદલ્યું સુબ્રમણ્યમ સ્વામી કહે છે કે મેં આવું કર્યું જ નહોતું હવે એમને તો કેસ કર્યો જેલની સજા પણ ભોગવવી પડી હતી એટલે એક જણે પુનામાંથી ઇલેક્શન કમિશન હરિપ્રસાદે પછી ચોરવું પડેલું ચોરીને એને બતાવ્યું સાબિત કરી આપ્યું હતું અને એને જેલ પણ થયેલી એને સાબિત કરી બતાવેલું એટલે આ તો એક બાજુ ખાઈ ને દુસરી બાજુ કુવા એવી વાત છે પણ હવે આટલી મેટલી લેટ અસ એક્સેપ્ટ વન થિંગ હવે હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આવીએ આપને એવું લાગે છે કે સોફ્ટ જેમ એમણે જે ચેલેન્જ આપી છે પ્રમાણે હાર્ડવેર હેક થઈ શકે એટલે હાર્ડવેર માં રિપ્લેસમેન્ટ કરીને કઈ કરી શકાય યા ચિપ બદલાય સોફ્ટવેર થી ન થઈ શકે ના બહાર થી કોઈ રીતે તમે છેડા નહીં સોફ્ટવેર પર ચેલેન્જ આપી રહ્યા છો નો 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 નોટ પોસિબલ સોફ્ટવેર ચેલેન્જ ખોટી ચેલેન્જ છે ઈવીએમ અરે આ લોકો શું કહેવાય ઇલેક્શન કમિશન જીતી જશે જે દિવસે આ મશીન ખુલશે ને એક મિનિટ કેજરીવાલે નહીં એક મિનિટ લેટ અસ બી ક્લિયર ને યુટ્યુબ પર બી આનું બહુ છે અગર તમે જેને ઇન્ટરેસ્ટેડ ટોપિક રિસર્ચ કરશો બહુ ટોચી ગમે છે એને ક્લિયર ચેલેન્જ મૂકી દીધી કેજરીવાલે એવું કીધું કે હું પીસી બદલીને બતાવીશ ને પીસી બદલતા ને કે ચાર મિનિટ પીસી સોરી મધરબોર્ડ બદલીને બતાવીશ ને એને કઈ ચાર મિનિટ કેવું કઈ કહ્યું છે જે સાચી વાત છે એના કોઈ મોટી વાત નથી અને મેબી અગર હજી વધારે આરએનડી થાય તો કદાચ એમાં હવે ખબર નહીં કઈ રીતની ચિપ છે પણ મહેશભાઈ એ તો જેમ રિઝાનજી કહે છે પ્રમાણે તો એવું પણ છે કદાચ ટેકનિકલી જે માણસો જાણે છે પ્રમાણે કે જે કાઉન્ટિંગ પ્લેટ હોય છે એ પણ એક સર્કિટ છે એમાં તમે કાઉન્ટિંગ પ્લેટમાં જેમ કે દબાવો છો કોઈ પણ બટન તો ઉપર જે બટન બે દબાવ્યું હોય તો ઉપર ચાર પણ લખાઈ ના આપે આવી પ્લેટ પણ એક બહુ એક મિનિટની અંદર બદલી શકાય છે આ એક મહેશભાઈ કીધું છે બીજી બાબત મહેશભાઈ આપને પૂછવા માંગુ છું ભારતની બે કંપનીનું નામ ઇલેક્શન કમિશને કીધું કે આ બે કંપનીઓ બનાવે છે એટલે બહારથી કોઈ એક્સપર્ટને બોલાવવાની જરૂર નથી વિદેશના એક્સપર્ટને આની અંદર ઇન્વોલ્વ કરવાની જરૂર નથી આવું પણ ઇલેક્શન કમિશન કીધું મહેશભાઈ બાકી તો તમે ઇલેક્શન કમિશન ના થિયરી પર જાઓ તો મશીન ઇઝ પ્રૂફ પણ સવાલ મધરબોર્ડ બદલવાનો છે એ તમે આપો અને ખોલી બતાવો અને જો એલાઉડ કરો તો ઇલેક્શન કમિશને સ્પષ્ટ કરી દીધું છે કે ભારતનું આ ઈવીએમ એ હેક થઈ શકે નહીં એની સાથે છેડછાડ ન થઈ શકે આપણે ઘણા ગરીબ દેશોને આપણે આ ઈવીએમ મશીન પ્રોવાઈડ કરીએ છીએ એક્સપોર્ટ કરીએ છીએ એની એક મિનિટ એ ગરીબ દેશોને તમે મશીન આપો છો એની જોડે કોઈ લેવા દેવા નથી ભગે ઇટ્સ ઓકે આઈ મીન તમે ગરીબ દેશોને આપો છો અમે એક્સપોર્ટ કરવામાં આવે છે એટલે ગરીબ દેશો એટલે સમજી જશે કે આ બરોબર છે
જયારે ઇલેક્શન થાય છે ત્યારે બધા ઢોલ નગારો કરીને કહે છે ચલો વોટ આપવા જાઓ, તમારો વોટ પાવર છે, તમારો વોટ આમ છે, તમારો વોટ કાઉન્ટ થશે, તમારો વોટ ફરક બદલાવ લાવશે. હવે જે લોકોનો જે ભરોસો ડગી મગી ગયો છે, લેટ અસ એક્સેપ્ટ ધેટ, રાઈટ? સાચી વાત છે. હવે યુ આર એટલીસ્ટ જાણે કે એક એક્ઝામ્પલ તું, અગર મારું આ ઘર છે, ઘરમાં ત્રણ દરવાજાઓ છે, બરોબર છે? અગર હું ત્રણે દરવાજા ખુલ્લા રાખું તો ચોર ઇઝીલી ઘુસી જાય છે, પણ લેટ અસ ત્રણ દરવાજા માંથી બે દરવાજા માં તાળું મારું છું તો કોર ચોર ઘુસશે તો ખરા, પણ એને તકલીફ થશે. એટલે દસ ચોર હશે તો બે બેઝિકલી સુપ્રીમ કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે 2013 એને ઇન્ટ્રીમ ઓર્ડર આપ્યો, એમાં બે વાત એને કરી. એને એમ કહ્યું કે ભાઈ ભારતનો મતદાર જે છે વોટર્સ, એને પારદર્શિતાનો અધિકાર છે. બિલકુલ. કે એને કોને વોટ આપ્યો એને દેખાવું જોઈએ. મેં બટન દબાવ્યું પણ મશીને કોને ગરબડ કરી ખબર નથી. અને એટલા માટે એને દેખાવું જોઈએ કે મેં જે મત આપ્યો આને જ ગયો છે કે કેમ. અને એટલા માટે વીવીપીએટી જરૂરી છે. અને એને ચોક્કસ ટાઈમ લિમિટ નથી આપી. સુપ્રીમ કોર્ટે 2013 કીધું કે વીવીપીએટી લગાવો, એના માટે ફંડિંગ કરો. મોદી સરકારે ફંડિંગ 3 વર્ષ નથી કર્યું. 10 વર્ષ 10 કાગળો લખ્યા ઈસીએ. 4,400 સમથિંગ કરોડ નો ખર્ચો છે, પણ સરકાર નથી સાંભળતી એવું એફિડેવિટ જોયું. વીવીપીએટી લાગી હોય. પણ આની બીજી વાત છે, બીજી વાત એ ભદ્રેશભાઈ કે આ કોર્ટના ધ્યાનમાં આવ્યું કે ભાઈ ટ્રાન્સપરન્સી જરૂરી છે. હા બિલકુલ. પણ બીજી વસ્તુ સિક્રેસી અને પ્રાઇવેસી પણ જરૂરી છે. જી જી જી. માનો કે હું વોટ આપવા જઉં છું અને કઈ ગડબડ થઈને રીકાઉન્ટિંગ થાય. હા બિલકુલ. તો મેં વોટ આપ્યો એક્સ વાય ની પાર્ટીને, એ પકડાઈ જવાય છે. કારણ કે તમે 1, 2, 3, 4 સિક્વન્સમાં સહી કરો છો. રુઝાન 10મા નંબરે છે, હું 11મા નંબરે છું. હવે આ જે મશીન બેલેટ તો છે નહીં, એટલે મશીનમાં ઊંધેથી ગણતરી થાય. એટલે 10મા નંબરે રુઝાન આપ્યા, 9મા મેં આપ્યો, એ પકડાઈ જવાય છે કે આને બીજેપી ને આપ્યો, મેં કોંગ્રેસે આપ્યો. હું ટાર્ગેટ થઈ શકું છું. એટલે મારી સિક્યોરિટી અને પ્રાઇવસી નથી રહેતી. અને એટલા માટે પણ વીવીટીએપી જરૂરી છે. પણ એનાથી ફાયદો શું? ફાયદો એટલા માટે કે હું જોઈ શકું. એટલે માનો કે મશીનમાં કઈ ગરબડ થાય, જોઈ શકશે. હા, એટલે માનો કે હું કમ્પ્લેન કરી શકીશ. એ તો પેક થઈ જાય, એ બદલાશે નહીં. એ જે એની સ્ક્રિપ્ટ નહીં બદલાય, મશીન બદલાય, પણ એ જે બેલેટ પડવાનું અંદર જે વીવીટીએપી જે છે કાગળિયું કાચમાં જોઈને તમે બોક્સ થઈ જશે અને સીલ થઈ જશે, એ નહીં બદલાય. એટલે તમે જો એને વેરિફિકેશન કરો તો એ થાય. અને તાત્કાલિક લાગે છે કે વીવીપીએટી આયા પછી, એ ઇલેક્શન નું રિઝલ્ટ આયા પછી જો કોઈને શક જાય છે તો એ લોકો પણ વેરીફાઈ કરવું પડે. એમાં હજુ પણ એવું થાય કે ઘણી વખતે હું મને ખબર જ નથી કે 7 સેકન્ડમાં દેખાય. અને હા, બીજી વાત પણ એ કરું ભદ્રેશભાઈ કે મને ફરિયાદ કરવાની તક મળશે ખરી? ઓકે. કારણ કે મને એમ કહેવામાં આવશે કે તમે ઇલેક્શન ની પ્રક્રિયા રોકો છો, 4 પોલીસ સારી વાત છે. આપણે પેલું શું કહેવાય, ડૂબવાને ટીનકા જેવી વાત છે. પણ કારણ કે એનું બી કહી દો, કારણ કે જયારે તમે વીવીપીટી ક્યાંથી કમાન્ડ લેશે? એજ મધરબોર્ડ માંથી કમાન્ડ લેશે. બીજેથી તો વીવીપીટી કમાન્ડ લેવાનો નથી, બરોબર છે? હવે માન લો મેં મધરબોર્ડ જોડે છેડા કરી દીધા છે, એટલે હું મધરબોર્ડ ને એટલે જે મારી ચિપ અંદર છે એને સિગ્નલ એવી આપીશ કે બટન દબાવે ત્યારે તારે એ ઓરિજિનલ જે છે અહીંયા આપી દેવાનું અને પેલું અહીંયા નાખવાનું. કેવી રીતે જોવા જવાના છો તમે? This is all technology, sir. Possible છે કઈ દો. અત્યારે પેલો રેન્સમવેર જે ચાલી રહ્યો છે, રેન્સમવેર ચાલી રહ્યો છે, લોકોને ગાડા બનાવી દીધા છે. એટલે એ તો બહુ મોટી ટેકનોલોજી, નાની ટેકનોલોજી કઈ મોટી વાત નથી. એક સરસ વાત છે ને, રિઝલ્ટ પછી કદાચ ફરિયાદ કરી શકે તો કાઉન્ટિંગ તો કરશે ને એ લોકો. કદાચ મશીનમાં ફરિયાદ કરે, મશીનમાં કદાચ 400 વોટ બતાવે, પણ ભદ્રેશભાઈ જે કાગળ છે પીપલ 40 જ હશે. ભદ્રેશભાઈ, પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1950 એવું કહે છે કે એટ ધ ટાઈમ ઓફ ધ વોટિંગ તમારે ફરિયાદ દાખલ કરવાની છે. હવે એ વખતે જો મને તક ના મળે ફરિયાદ કરવાની તો મતલબ નથી. અત્યારે જે ડિલિશનનો મુદ્દો ઉભો થયો, ગુજરાતમાં 1 લાખ ડિલિશન થયા હતા અમદાવાદમાં અને મહારાષ્ટ્રમાં 11 લાખ થયા. હવે એ વખતે ફરિયાદ ના કરીને પાછળથી કલેક્ટરને ફરિયાદ કરવા એક પણ ના લેવામાં આવી. તમારો પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ એવું કહે છે અને ઇલેક્શન પ્રક્રિયા રોકી શકતા નથી. એટલે એ વખતે જો દાદાગીરી કરવામાં આવે અને કે તમે ફરિયાદ નહીં કરી શકો તો પછી વીવીટીપીનો મતલબ નથી રહેતો. એટલે જે રુઝાન જે કહે છે કે આપણે કીધું કે અને રુઝાન જે બી કહે છે કે સોફ્ટવેરમાં કદાચ આપણે કશું નથી કરી શકતા પણ હાર્ડવેરમાં કરી શકીએ છીએ એવી શક્યતા આપણે માની શકીએ.
બેલેટ પેપર માં એવું કહેવાતું હતું, મેં એવું પણ સાંભળ્યું છે બેલેટ પેપર માં મહેશભાઈ, કે આખા ના આખા જે બુથ કેપ્ચરિંગ થતા હતા કે બુથ હતા જે કંટ્રોલ કરી શકો, લોઅન ઓર્ડર કરી શકો, તો એવું થતું હોય તો અહીંયા એવું ના થઈ શકે કે જે ઈવીએમ મશીન આ કંપની અહીંયા બનાવે છે એ જો બીજાને આપી શકતી હોય તો બીજા એવા કોઈ ઈવીએમ બનાવીને બાજુમાં મૂકી ના રાખી શકે અને એનું ગણતરી કરીને પછી જયારે ગણતરી કરવાની વાત આવે ત્યારે રિપ્લેસ ન કરી શકે, શું કહેશો? હા તો યુ આર રાઈટ, જુગારમાં બધું શક્ય છે. તમે બિલકુલ, તમે એક અજી નામ, વેરી ગુડ વેરી ગુડ, મસ્ત લાયા, સુપર લાયા, અને સ્પુરિયસ કહેવાય અમારે દેશી ભાષામાં, બધું શક્ય કે ભાઈ આ દે દે કે સેમ ટુ સેમ બનાય ને ખાલી સ્વેપ જ કરવાનું ને પેલા પછી જેવો થઈ જાય. 10 મશીન બનાવતા હોય તો નીચે કે બીજા 10 એક્સ્ટ્રા બની શકે છે, એક જ મશીન બાજુમાં પડી શકે છે. નહીં ખરાનું ખોકા એના વાપરી લેવાના, તમે સમજો ખોખા વાપરો ને અંદર નું બદલી લેવાનું, સિમ્પલ જ. એટલે તમારો આઈડિયા બી સારો છે. ઠીક છે, સમય ની અવધિ નડી રહી છે, પણ આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છે કે ઇલેક્શન કમિશને પોતાની ભૂમિકા બાંધી દીધી છે. ઇલેક્શન કમિશને જેમ લોકોએ કીધું છે, ફરિયાદ કરી છે પ્રમાણે એમને પડકાર પણ આપી દીધો છે, પરંતુ રાજકીય પાર્ટીઓને પડકાર આપ્યો છે. હવે જોઈ રહ્યો કે ભારત દેશનો કોઈ પણ આઈટી એક્સપર્ટ છે એ જશે કે કેમ, કારણ કે રાજકીય પાર્ટીઓના જ પ્રતિનિધિઓ હોવા જોઈએ એવું પણ અહીંયા ક્લિયર કર્યું છે, એ એક્સપર્ટ હોય કે નોન એક્સપર્ટ હોય. બીજી બાબત કે સોફ્ટવેરની દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો એ પડકાર આપ્યો છે કે એક થશે કે નહીં, કદાચ એમાં આપણને પરિણામ ન મળી શકે, પણ હાર્ડવેરમાં મળી શકે એવી શક્યતાને નકારી શકાતી નથી. આ ચર્ચાને અહીં સમાપ્ત કરે છે. આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.